જય હિન્દ જય ભારત. મારું નામ જિગ્નેશ મહેતા છે. ઘણા દિવસે ઓનલાઈન આવ્યો છું. એક જ રીઝન છે, ગોપાલભાઈ ઇટલિયા કરીને એક વ્યક્તિ જે સાધુ સમાજ માટે બ્રહ્મ સમાજ માટે કથાકારો ઉપર ગંભીર ટિપ્પણીઓ કરીને જે હિન્દુ ધર્મને ખતરનાક રીતે બદનામ કરી રહ્યા છે, તો એને ખાસ એક મેસેજ પહોંચાડવો છે કે ભાઈ સમાજ સેવા કર, એજ્યુકેશનના પ્રશ્નો ઉઠાવ, પોલીસ ખાતાના તને કંઈ વાંધા હોય તો એ ઉઠાવ, મંત્રીમંડળમાં પ્રોબ્લેમ હોય તો એ ઉઠાવ, સમાજના પ્રશ્નો હોય તો ઉઠાવ. તું છે ને જે ધર્મના આપણે સંતાન છીએ, કોઈ પણ ધર્મનો જ્યારે વિરોધ કોઈ વ્યક્તિ કરે છે ને ત્યારે એ પોતાના મા બાપનો, એના પૂર્વજોનો, એ જ્યાં પેદા થયો છે એના મૂળિયાને ખોદે છે. અને તું એ કરે છે. કોઈ કથાકાર કે કોઈ સાધુ સંત એ વ્યક્તિગત ખરાબ હોય, જેમ કે આસારામ, એના જેવા હજી રામ રહીમ, આવા આવા અનેકો જે છે જેને વ્યક્તિગત તું ટિપ્પણી કરી શકે છે. વ્યક્તિગત જે ખરાબ છે એને તું ખરાબ કે અમારો સપોર્ટ છે તને, અમારા સમાજનો, અમારા ધર્મનો, મારો હગો ભાઈ હશે તો હું સપોર્ટ કરીશ. પણ તારે પ્રસિદ્ધિ મેળવવા કે તારે સીએમ કે પીએમ કે મંત્રી કે એમએલએ થઈ જવું હોય અને તું અમારી માથે બંદૂકો રાખીને ફોડસ, આ હકેલ લેજે. આ વસ્તુથી તારો ફાયદો નહીં થાય. અમુકનો તું તારી જાતને હલકી ચિત્ર છે. તું જ્ઞાની હોઈ શકે છે, ભણેલો ગણેલો છો, બોઈલે બહુ ચતુર છો, ફાકા ફોજદારીમાં નંબર વન છો, તારને બોઈલે કોઈ પૂગે એમ નથી, વાત એ પાકી. પણ આપણે જ્ઞાન આપવું હોય, આપણામાં આવડત હોય ને તો એને સાચા રસ્તે વળાય. અમે સમાજસેવા કરીએ જ છીએ. હું બ્રાહ્મણ છું, વેપાર ધંધો કરું છું, દીકરીઓના લગ્નો કરાવ્યું છું, હોસ્પિટલના ખર્ચા ગણાઈને આપું છું. સમાજ ધર્મ જાતિ જોઈને નથી દેતો. મુસ્લિમ સમાજ એટલે ટકેલો છે કે એના કુરાન ઉપર છે, ઈ એના પવિત્ર પુસ્તક કુરાન ઉપર ઈ છે. ક્રિશ્ચિયનો એટલે ટકેલા છે કે એના બાઇબલને અનુસરે. ધર્મ તમારો પાયો જ નહીં હોય તો આપણે શું, આપણે ક્યાંના વંશજ, આપણો શું પૂર્વજો, આપણે શેની પૂજા અર્ચના કરવી, કેના આધારે. અને રામાયણ ભાગવત આ બધું છે ને, એ આપણા પુસ્તકો છે. ગીતા, ચાર વેદ, પુરાણો, એમાંથી આપણને શીખ ઈ મળે છે. બ્રાહ્મણો, સાધુ સંતો આ કથાઓ કરીને આપણને એ જ શીખડાવે છે કે આપણે સારું બનવું, સમાજમાં ભાઈચારો રાખવો, બેનું દીકરીઓની ઇજ્જત કરવી, બેનું દીકરીઓને ક્યાંય આ ચાવતી હોય તો એના માટે મરી પડે. એટલે મહેરબાની કરીને મારા ભાઈ સમજી જા, કોઈ ખોટે ખોટી ફાકા ફોજદારી કરમાં તું 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 પોતે ભાઈ નહીં માનતો હોય, તારા મા બાપ તારા પરિવારના કોઈ ધાર્મિક નહીં હોય, જે વ્યક્તિગત ખરાબ હોય ને એને ખરાબ કે, બાકી તું તારું કાંઈ ચેપ્ટર આગળ હે ને ભાઈ ધાર્મિક અને અમારા સમાજ માથે નો આવતો. તારા સમાજમાં કે તને જ્યાં કોઈ વ્યક્તિગત કોઈનો પ્રોબ્લેમ હોય ને એની અરે તું લપ કર, બથોબે થાય, બૂટ ફેંક, બરોબર, તું પિક્ચરોમાં કામ કરવા જાશ, હે તું કઈ કામ ધંધા અંતે કે દી, ક્યાં કોઈ બેન દીકરીના લગ્ન કરાવે, કઈ કરાવ્યું સમાજ માટે, કઈ કર્યું તે, હે જિગ્નેશ મેવાણીને જઈને મળે, ઈ કનૈયાનો ચેલો, હે કનૈયો પાછો ઓલાનો ચેલો, અને તું આ બધાનો ચેલો. ભાઈ સમાજમાં આબરૂ આપણે બુદ્ધિ હોય ને તો બુદ્ધિનો સદુપયોગ કરવાનો, બુદ્ધિને હે ને બેન્ડ મારી જાય અને કોઈના વિરોધ પ્રદર્શિત કરીએ ની નહીં કરવાનું. તું સત્તા હમે પડ્યો તો સત્તા હમે પડ્યો રે, યા તને વાંધો આવે સત્તાવાળા ખોટું કરતા એની હમે જુલુસ કાઢને ભાઈ, હે આત્મવિલોપન કરી નાખ તારું, ખોટે ખોટો બીજાના સમાજ ઉપર આંગળીયું કરવાનું રેવા દે મારો ભાઈ. તું છે ને તારું હકેલી લેજે. અને હંમેશા એક વસ્તુ મગજમાં રાખજે કે જીવનમાં આપણને બુદ્ધિ આપી હોય, જ્ઞાન આપ્યું હોય ને એને સારી રસ્તે વાળવું, સારી રીતે એનો પ્રચાર પ્રસાર કરવો. તું બહુ રાજકારણમાં આગળ આવ્યો એવો માણસ છો, તારી ટીમે હારી છે, તું આગળ આવે અમને બહુ રાજી થશે કે ભાઈ જ્ઞાની માણસ થઈને તું આગળ આવીશ તો. પણ અમારા સમાજને, સાધુ સંતોને, કે તું જેમ આમ બોલી જશો બ્રાહ્મણોને, આ રેવા દેજે ભાઈ. કોઈ કોઈને આમંત્રણ આપતું નથી. ત્યાં આવીને તને કોઈ દી કીધું નથી કે તું આવીને કથામાં બે, સત્યનારાયણની કથા કરાય કે તું લગ્ન કરાય, એમાં લગ્ન વિધિ કરાય ધાર્મિક. અમને ખબર જ છે તારા લગ્ન થાય, જો થાય તો થાય ને તો તું કોર્ટ વિધિથી પૈણી, કારણ કે તું તારો ઈગો હાચવીશ. જે માની કુખે જન્મ લીધો હોય ને એ કુખને ગાયડું ન દેવાય. એટલામાં બધું સમજી જાજે ભાઈ. સારો માણસ છે, સારાય દેખાડ, તારામાં બુદ્ધિ આવડત બધું છે, તો એ બુદ્ધિ આવડતને સારા દિશામાં સારા રસ્તે વાય. કોઈ સમાજનો વિરોધ કરીને તું રાવણ નહીં જાય, નકર આમાં હે ને ભાઈ ફટકેલી મોટર 500 છે. ભગવાન કરે તું હો વર જીવે અને તને સદબુદ્ધિ આવે. તું ભલે કથા બથા ન કરાવતો, નાસ્તિક હતો, નાસ્તિક રે, અમને વાંધો નથી, પણ વ્યક્તિગત વિરોધ કર. સમાજ ઉપર આંગળીયું કરીશ ને ભાઈ તો બંગડિયું કોઈ ન પહેરી હોય, ક્યાંક કોઈક ઝપટીને તને બે મૂકી દે, જેમ આપણે બૂટના ફેંકી આવીએ ને એમ આપણને કોઈક ફેંકીને મારશે મારો ભાઈ.
હું એટલા માટે તને વ્યક્તિગત સલાહ આપું છું કે મને ખબર છે કે તું ક્યાંક ને ક્યાંક સારો માણસ છે, જ્ઞાની છે, જ્ઞાનને સાચા રસ્તે વાળ. આપણા સમાજો કેટલા દુઃખી છે, કેટલા ગરીબ છોકરાઓ છે, એને ધંધા માટેની પોલિસી વિચાર, એને એને કંઈક આવડત શીખડાવે, એને કે એનો ટાઈમ સમયગાળો કલાક બે કલાક ક્યાં વાપરવી. ગોપાલભાઈ તમને વિનંતી છે, માફી માગી લેજો અને પ્રેમથી મારો ભાઈ તમે જે તમારો કામ ધંધો કરતા હોય ને એમાં ધ્યાન દો. અમને તમારી રે પાવલીનો નિસ્બત નથી અને હવે રહેતે નહીં, બરોબર. હું તને વ્યક્તિગત એકવાર મળ્યો છું, મને એવું લાગ્યું કે તારામાં પોટેન્શિયલ છે કે તું સાચે જ સમાજને સારા રસ્તે વાળીશ, પણ તે આજે આ જે ઓલી ગાંધીજીના વાંદરા જે ધંધે ચડ્યા છે ને એ ધંધે ચડ્યો. તું પ્રસિદ્ધિ મેળવવાની ભૂખમાં અત્યારે ચડ્યો છો, નકર તું સારા કામ કરીશ ને ભાઈ તારી ભેગા 10 નહીં 10,000 માણસો આવશે. સમાજ છે ને ભાઈ, કઈ ગમે આ ટેકવી દેવાનું હોય, આપણને બોલતા આવડતું હોય, મને બોલતા આવડે તો હું મારા સમાજને જ્યાં ત્યાંનું દોરવી જાઉં, કે હું એમનો કરવા માંડું કે ઓલો સમાજ આવો ને આ સમાજ, બધા સમાજ ભેગા થઈને એક એક કોમ બને. કોઈ ઊંચો નીચો કાંઈ નહીં, હું બ્રાહ્મણનો દીકરો છું, મારે દરેક કોમના મિત્રો છે, મુસ્લિમ મિત્રો છે, ક્રિશ્ચિયન હશે, હે પછી આપણે જે દલિત સમાજ કહીએ છીએ એમાંથી દુનિયાના મિત્રો હે, પટેલ સમાજ મારી અરે પાર્ટનર, મારા ભાઈ જેવા મિત્રો. અને તું ભલામણ આ રવાડે સીડો છો, ભૂંડો લાગસ, એટલે મૂર્ખ વિદ્યા બંધ કર, માફી માંગ ને પૂરું કરી દે ચેપ્ટર, અને હવે તારા આ ફેન ફતુર બંધ કરી દેજે, બરોબર. અને તને વ્યક્તિગત જે બ્રાહ્મણ અરે સાધુ અરે જેની અરે મોરારી બાપુ અરે વાંધો હોય તો એને વ્યક્તિગત જઈને વિનંતી કરી આવજે જે પ્રોબ્લેમ પડ્યું. અને બાકી કોઈના હે ને સમાજ ઉપર ડાયરેક્ટ ટિપ્પણી ન કરતો, નકર મારો ભાઈ બહુ તકલીફ વાળું થશે, મજા નહીં આવે. ચોખ્ખી વાત છે, અમે કઈ નવરીના નથી કે તું તારા જેવા લુખા લબાડિયા ગમે બે શબ્દ બોલી દે અમે સાંભળીએ. હે બંગડિયું પહેરીએ ભાઈ, સમાજને સુધારો ને તો સમાજ માટે સારા કામ કર ને સમાજને સારા રસ્તે વારો. એ સિવાય મારો ભાઈ કઈ ખોટી લપ ન કરતો, શાંતિથી પ્રેમથી જીવ, સારો માણસ છો, જ્ઞાન છે, જ્ઞાનને જ્ઞાનની જગ્યાએ વાપરો. અને આપણે બધા આજે આપણે હું છીએ ને એ આપણો ધર્મ કહે છે, આપણો ધર્મ છે ને તો આપણે છીએ, બાકી આપણું કોઈ અસ્તિત્વ નથી, બરોબર. અને કોઈ કોઈને આમાં ફેરફાર ભાઈ મંદિર ને આન તેન બધું બનાવીએ છીએ, કથા પારાયણ બધું કરાવીએ છીએ, એ આપણી સંસ્કૃતિ છે. આપણે હું છીએ ને એ ત્યાંથી ખબર પડે, તું હું છો ને એમનો ખબર પડે. ગોપાલ ઇટાલિયા પાછળ લાગે ને તો ગોપાલ તારા નામની વેલ્યુ બને, ઇટાલિયા સમાજનો સપોર્ટ મળે ને તો તું કઈક લાયક કે આ ઇટાલિયા સમાજનો દીકરો છે. અને ગોપાલ નામ શ્રી કૃષ્ણ ભગવાનનું છે, એ નામ ઉપરથી તારું નામ રાખ્યું છે, એની તું ઇજ્જત કર. મહેરબાની કરીને મારો ભાઈ વ્યક્તિગત હાલવું હોય તો હાલજે, સમાજ ઉપર ન હાલતો તને વિનંતી કરીએ, બરોબર છે, નકર મજા નહીં આવે. જય હિન્દ, જય ભારત.